नमस्कार विद्यार्थी मित्रों, धोरण बे विषय गणित गम्मत एमा प्रकरण नंबर 15 बराबर छे। एमा आगळ आपणे प्रश्न नंबर 1 अने प्रश्न नंबर 2 नी चर्चा करी गया। तो एमा आगळ आपणे चित्र परथी प्रश्नोना जवाबोनी शुं करी माहिती मेळवी। तो हवे अहींया प्रश्न नंबर 3 आवे छे। जो शुं कहे छे, आपेलुं चित्र जुओ। तमने अहींया एक चित्र बतावामां आवे छे। जो ये चित्र तमारे ध्यानथी जोवानुं छे अने नीचे पछी एना आधारे आपणे शुं करवाना छे, प्रश्नोना जवाब लखवाना छे। चलो चित्रमां जुओ, वादळ केटला छे? तो के वादळ 6, पहाड 4, पछी घर केटला छे? तो के 1 2 3 4 5 6 7 8। त्यार पछी माछलीओ केटली छे? तो के 6। पछी ફૂલ કેટલા છે? તો કે 2 3 4 5 6 7 8 9 બરાબર છે। કેરીઓ કેટલી છે? તો કે 1 2 3 4 5 6 7। ઝાડ કેટલા છે? 2 બરાબર છે। આવી રીતે વિવિધ પ્રકારના શું આપેલા છે, ચિત્રો આપેલા છે, ઘરના છે, પહાડના છે। હવે શું કરવાનું છે? તો કે આ વસ્તુઓમાં કઈ વસ્તુ કરતાં વધારે છે, કઈ વસ્તુ કરતાં ઓછી છે, કઈ વસ્તુ કેટલી છે, એવા વિવિધ પ્રશ્નોના જવાબ આપણે અહીંયા જોવાના છે। તો ચલો પહેલો પ્રશ્નમાં શું કહે છે તમને, પહાડ કરતાં ઘર કેટલા વધારે છે? ખાસ સમજો, પહાડ કરતાં ઘર કેટલા વધારે છે? પહાડ કરતાં ઘર કેટલા વધારે છે? તો જુઓ, પહાડ કેટલા છે? તો કે 4, અને ઘર કેટલા છે? તો કે 8। તો પહાડ કરતાં કેટલા વધારે થયા ઘર? તો કે 4। શું વધારે થયું? તો કે ઘર, બરાબર છે। આપણને અહીંયા શું પૂછ્યું હતું, પહાડ કરતાં ઘર કેટલા વધારે છે, એટલે પહાડ કરતાં ઘર 4 વધારે છે, બરાબર છે। પહાડ 4 જ આપેલા છે, ઘર 8 છે, એટલે 4 વધારે થાય। ફૂલો કરતાં માછલીઓ કેટલી ઓછી છે? ફૂલો કરતાં માછલીઓ કેટલી ઓછી છે, એવું પૂછ્યું છે આપણને અહીંયા, બરાબર છે। ફૂલો કરતાં માછલીઓ કેટલી ઓછી છે? તો જો ફૂલો કેટલા છે? તો કે 1 2 3 4 5 6 7 8 9, અને માછલીઓ કેટલી છે? 6, બરાબર છે। બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો? 3 9। તો ફૂલો કરતાં માછલીઓ કેટલી ઓછી છે? 3 માછલીઓ ઓછી છે, કોના કરતાં? ફૂલ કરતાં। ત્યાર પછી સૌથી વધારે ખાલી જગ્યા છે ચિત્રમાં, સૌથી વધારે શું છે? સૌથી વધારે ખાલી જગ્યા છે, તો શું છે સૌથી વધારે ચિત્રમાં? ફૂલો। તો અહીંયા આપણે લખીશું ફૂલો, બરાબર છે। ત્યાર પછી ચોથા નંબરનું છે, સૌથી ઓછા ખાલી જગ્યા છે, શું કહે છે? સૌથી ઓછા ખાલી જગ્યા છે, તો સૌથી ઓછા શું છે? તો કે ઝાડ, બરાબર છે। જો બે જ ઝાડ છે, એક નાળિયેરીનું છે અને એક આંબાનું છે। પાંચમા નંબરનું છે, ચિત્રમાં વાદળો શું પૂછ્યું છે આપણને? જુઓ, ચિત્રમાં વાદળો, પછી આવું બોક્સ આપ્યું છે, એટલે કે ખાલી જગ્યાથી ઓછા છે, આવું પૂછ્યું છે। પછી જુઓ, તમને નીચે 3 ઓપ્શન આપ્યા છે, 10 5 અને 4। હવે જુઓ ચિત્રમાં વાદળો કેટલા છે? તો કે 6। હવે શું કીધું છે આપણને, ખાલી જગ્યાથી ઓછા છે, એટલે 10થી ઓછા છે, 5થી ઓછા છે, કે 4થી ઓછા છે? તો કે વાદળ 6 છે, એટલે 5થી તો વધુ થયા, એટલે એ પણ ના આવે, 4થી પણ વધુ થયા, એટલે એ પણ ના આવે। તો શું આવે? 10થી ઓછા છે, બરાબર છે। 10 કરતાં 6 ઓછા થાય, એટલે કે 10થી ઓછા છે। ત્યાર પછી ચલો પ્રશ્ન નંબર
चार छे आगळ प्रश्न नंबर चार। जो एमा तमने फळोनी गणतरी शु पूछ्यु छे, फळोनी गणतरी। फळોની ગણતરી તો જુઓ, અહીંયા તમને એક ચિત્ર બતાવવામાં આવે છે, એમાં ચાર હરોળ આપી છે, ચારે હરોળમાં જુદી જુદી સંખ્યામાં જુદા જુદા ફળો આપેલા છે। તો આ વિવિધ ફળોનો અભ્યાસ કરવાનો છે અને એના આધારે શું કરવાનું છે આપણે, તો કે પ્રશ્નોના જવાબ લખવાના છે। જુઓ, દાડમ છે, દ્રાક્ષ છે, પછી પાઇનેપલ એટલે કે અનાનસ છે, કેળા છે, દાડમ છે, બરાબર છે। પછી શું છે, તો કે તરબૂચ છે, નારંગી છે, સફરજન છે, વિવિધ પ્રકારના ફળો આપેલા છે। તો જુઓ અહીંયા શું કહે છે પહેલા પ્રશ્નમાં, કયું ફળ બધી જ હરોળમાં છે, કયું ફળ બધી જ હરોળમાં છે। તો ચિત્રમાં જુઓ, જો ચારે ચાર લાઇનમાં કયું ફળ છે, તો કેળા। જો પહેલી લાઇનમાં પણ છે, બીજી લાઇનમાં પણ છે, ત્રીજી લાઇનમાં પણ છે અને ચોથી લાઇનમાં પણ છે, એટલે અહીંયા આવશે કેળા। ત્યાર પછી બીજા નંબરનો પ્રશ્ન પૂછ્યો છે, કયું ફળ માત્ર બે જ હરોળમાં છે। ચિત્ર જુઓ, કયું ફળ માત્ર બે જ હરોળમાં છે, તો કયું ફળ છે બે જ લાઇનમાં આવે છે એવું, સફરજન છે। જુઓ બે જ હરોળમાં છે, પાછળ એક પણ હરોળમાં છે નહીં। કયું ફળ બીજી અને ચોથી હરોળના પ્રથમ ક્રમે છે, જુઓ કયું ફળ બીજી અને ચોથી હરોળના પ્રથમ ક્રમે છે, કયું ફળ છે, તો કે કેરી। જુઓ બીજી અને ચોથી હરોળના પ્રથમ ક્રમે કેરી છે। ચલો ત્યાર પછી ચોથા નંબરનો પ્રશ્ન પૂછ્યો છે, શું કહે છે, કયા ફળો એક હરોળમાં એકથી વધારે વખત આવે છે। જુઓ કયા ફળો એક હરોળમાં એકથી વધારે વખત આવે છે। તો કયા ફળો આવશે એકથી વધારે વખત, કયા કયા ફળો આવે છે એક જ હરોળમાં, તો કે પહેલાં તો છે દાડમ, બરાબર છે, દાડમ, કેરી અને અનાનસ, આ ત્રણ ફળો એવા છે જે એક હરોળમાં બે બે વખત આવે છે। જુઓ પહેલી લાઇનમાં દાડમ બે વખત આપ્યા છે, ત્યાર પછી નીચે ત્રીજી લાઇનમાં જુઓ અનાનસ બે વખત આપેલા છે, અને ત્યાર પછી એની નીચે જુઓ કેરી એક જ લાઇનમાં કેટલી વખત છે, બે વખત છે, બરાબર છે। ત્યાર પછી પાંચમા નંબરનું પૂછ્યું છે, જુઓ શું કહે છે, આપેલા ચિત્રમાં કયા કયા ફળો જોવા મળે છે। આપેલા ચિત્રમાં કયા કયા ફળો જોવા મળે છે, તો કયા કયા ફળો જોવા મળે છે આપેલા ચિત્રમાં, તો કે દાડમ, અહીંયા લખીએ ચલો જવાબમાં, દાડમ, દ્રાક્ષ, પછી શું છે, પાઇનેપલ એટલે કે અનાનસ, કેળા, તરબૂચ, કેરી, સફરજન,
नारंगी जोवा मळे छे। बराबर छे। छठा नंबर नो प्रश्न छे, दरेक फळनी संख्या लखो। शू कहे छे? दरेक फळनी संख्या लखो। चलो कयु फळ केटली वखत छे ए लखवानुं छे। तो जुओ, तमने अहींया बॉक्स करीने आप्युं छे पहेला दाडम, एनी नीचे बॉक्स करीने आप्युं छे तरबूज, एनी नीचे बॉक्स करीने आप्युं छे द्राक्षनी लूम, એની નીચે આપી છે કેરી, પછી આપ્યું છે અનાનસ। બધા જ ફળો આપણે ગણવાના છે અને લખવાના છે। નારંગી, કેળા અને સફરજન। બરાબર છે। ચલો, આ વિવિધ પ્રકારના ફળો છે એના શું કરવાને છે? સંખ્યા લખવાની છે। ચલો ચિત્રમાં જુઓ, દાડમ કેટલા છે? તો કે પહેલી લાઇનમાં બે છે અને છેલ્લી લાઇનમાં જુઓ એક છે અને ત્રીજી લાઇનમાં એક છે। દાડમ ચાર છે, જુઓ, એટલે અહીંયા લખીશું ચાર। તરબૂચ કેટલા છે? તો કે પહેલી લાઇનમાં, બીજી લાઇનમાં અને છેલ્લી લાઇનમાં એક એક છે, એટલે કે ત્રણ તરબૂચ। બરાબર છે। ત્યાર પછી દ્રાક્ષની લૂમ કેટલી છે? તો કે એક, બે અને ત્રણ। બરાબર છે। ત્યાર પછી કેરી કેટલી છે? તો કે ચલો કેરી કેટલી છે ગણો, જો એક, બે અને ત્રણ, કેરી પણ ત્રણ। ત્યાર પછી અનાનસ કેટલા છે? તો કે એક, બે, ત્રણ અને ચાર। નારંગી કેટલી છે? એક। કેળા કેટલા છે? તો કે ચાર। અને સફરજન કેટલા છે? બે। બરાબર છે। આ વિવિધ પ્રકારના ફળોની ગણતરી છે। હવે એના આધારે આપણે શું કરવાનું છે? તો કે પ્રશ્નોના જવાબ લખવાનું છે। ચલો સાતમા નંબરનો પ્રશ્ન પૂછે છે તમને। સાતમા નંબરના પ્રશ્નમાં શું કહે છે? જુઓ, વધારે સંખ્યામાં હોય તેવા કયા ફળો છે? વધારે સંખ્યામાં હોય તેવા કયા ફળો છે? કયા ફળો છે વધારે સંખ્યામાં હોય એવા? તો ચલો આ ચાર્ટના આધારે જોઈએ, તો કે દાડમ, અનાનસ અને કેળા। દાડમ, અનાનસ અને કેળા આ સૌથી વધારે સંખ્યામાં છે ત્રણેય ફળો। ત્યાર પછી સૌથી ઓછી સંખ્યામાં કયું ફળ છે? સૌથી ઓછી સંખ્યામાં કયું ફળ છે? તો સૌથી ઓછી સંખ્યામાં કયું ફળ છે? તો કે નારંગી એક જ છે, એટલે અહીંયા લખીશું નારંગી। બરાબર છે। ત્યાર પછી નવમા નંબરનો પ્રશ્ન છે, ત્રણની સંખ્યામાં દ્રાક્ષની લૂમ અને કેરી છે। ત્રણની સંખ્યામાં દ્રાક્ષની લૂમ અને કેરી છે, સાચું કે ખોટું? સાચું કે ખોટું? તો ચલો ત્રણની સંખ્યામાં દ્રાક્ષની લૂમ, કેરી અને તરબૂચ આ ત્રણ વસ્તુ છે, બે છે નહીં। અહીંયા શું પૂછ્યું છે? ત્રણની સંખ્યામાં દ્રાક્ષની લૂમ અને કેરી જ છે, તો સાચું કે ખોટું? તો કે ખોટું, તરબૂચ પણ છે। બરાબર છે। દસમા નંબરનો પ્રશ્ન છે, શું કહે છે? અનાનસ અને દાડમની સંખ્યા ખાલી જગ્યા છે। અનાનસ અને દાડમની સંખ્યા ખાલી જગ્યા છે। તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે દાડમ કેટલા છે? ચાર,
अननस पण केटला छे 4, तो अहींया आवशे 4, बराबर छे। आवी रीते विविध प्रश्नो आपेला होय तो ए प्रश्नों तमने चित्रना आधारे आवडवा जोईए, बराबर छे। चित्र परथी ज आपणे आ विविध प्रकारना प्रश्नोनी शुं करी छे, चर्चा करी छे, बराबर छे। तो आज प्रकारना प्रश्नों तमने अहींया सेमा, तो के परीक्षामां पण आ रीते चित्र आपेलू होय अने एना परथी तमने प्रश्नोना जवाब के तो तमने आवडवा जोईए, बराबर छे। गणतरी ज करवानी छे, साची गणतरी करवानी छे। आगळ आपणे सरवाळा बादबाकी शीखी गया छीए, तो बे वस्तु वच्चेनो तफावत शोधता तमने आवडवो जोईए, बराबर छे। थैंक यू।